હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું કાચી કેરીનું ખાટું મીઠું શાકની રેસીપી તો ચલો બનાવવાનું શરૂ કરીએ કાચી કેરીનું શાક બનાવવા માટે મેં બે નંગ કેરી લીધી છે જે વજનમાં પાંચસો ગ્રામ છે મેં અહીંયા જે તોતાપુરી કેરી આવે છે તેનો ઉપયોગ કર્યો છે તેની ખટાસ ઓછી હોય છે કેરીને પહેલાં તો એકદમ સરસ રીતે ધોઈ લેવાની છે કેરીને ધોયા બાદ આ રીતે તેની છાલ ઉતારી લઈશું રેસિપી જોતાં પહેલાં જો તમે મારી આ ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો આ રીતે બંને કેરીની છાલ ઉતારી લઈશું તો તમે જોઈ શકો છો કે કેરીની છાલ ઉતરી ગઈ છે ત્યારબાદ કેરીને કટ કરી લઈશું અને કેરીની અંદર જે ગોટલી આવે છે તેને કાઢી લઈશું કાચી કેરીનું આ શાક તમે બહાર સાતથી આઠ દિવસ માટે અને ફ્રીઝમાં દસથી પંદર દિવસ માટે સ્ટોર કરી શકો છો હવે કેરીમાંથી આ રીતે ગોટલી કાઢી અને કેરીને મોટા ટુકડામાં સમારી લઈશું તો કેરીના ટુકડાની સાઇઝ થોડી મોટી જ રાખવાની છે તો આ રીતે બીજી કેરીના પણ ટુકડા કરી લઈશું કેરીના ટુકડા થઈ ગયા છે તો ચલો હવે તેમાંથી શાક બનાવી લઈએ તો શાક બનાવવા માટે સૌ તો એક નોનસ્ટિક પેન ગરમ કરી લઈશું નોનસ્ટિકની જગ્યાએ તમે કોઈપણ કડાઈનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ તેમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે અને બેથી ત્રણ સૂકા મરચાં ઉમેરીશું એક નાનો તજનો ટુકડો ઉમેરીશું ચારથી પાંચ નંગ લવિંગના ઉમેરીશું ત્યારબાદ એક ચમચી જીરું અને એક ચમચી હિંગ ઉમેરીશું તજ અને લવિંગ ઉમેરવાથી શાકનો એકદમ સરસ ટેસ્ટ આવે છે તો હિંગ ઉમેર્યા બાદ તરત જ જે કેરીના ટુકડા સમારીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું હવે ટુકડાને મિક્સ કરી લઈશું કેરીના ટુકડાને આપણે બેથી ત્રણ સેકન્ડ માટે જ રહેવા દેવાના છે વધારે સોફ્ટ નથી કરવાના હવે ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરી અને કેરીના ટુકડાને શેકી લઈશું તો બેથી ત્રણ સેકન્ડ થાય ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર એક ચમચી મીઠું ઉમેરવાનું છે ત્યારબાદ તેમાં એક ચમચી હળદર ઉમેરી અને મિક્સ કરી લઈશું આ કાચી કેરીના શાકને તમે પૂરી કાં તો ભાખરી સાથે બાળકોને લંચબોક્સમાં પણ આપી શકો છો હવે તમે જોઈ શકો છો કે હળદર એકદમ સરસ રીતે બધા જ ટુકડામાં મિક્સ થઈ ગઈ છે ત્યારબાદ તેમાં ગોળ ઉમેરીશું તો ગોળને એકદમ ઝીણો સમારી લીધો છે પાંચસો ગ્રામ કેરીમાં તમે અઢીસોથી ત્રણસો ગ્રામ ગોળ ઉમેરી શકો છો અને જો તમારી કેરી એકદમ ખાટી હોય તો ગોળનું પ્રમાણ થોડું વધારે રાખવાનું હવે ગોળ ઓગળે ત્યાં સુધી તેને મિક્સ કરી લઈશું ગોળને વાટીને કાં તો સમારીને ઉપયોગમાં લઈએ તો તે ઝડપથી ઓગળી જાય છે તો બેથી ત્રણ જ મિનિટમાં ગોળ એકદમ સરસ રીતે ઓગળી ગયો છે તમે જોઈ શકો છો તો ગોળની આપણે ચાસણી નથી બનાવવાની ખાલી તેને ઓગાળવાનો જ છે અને જ્યારે શાક ઠંડુ થશે ત્યારે તે વધારે ઘટ થશે શાકમાં લાલ મરચાંનો ઉપયોગ આપણે લાસ્ટમાં જ કરવાનો છે જેથી શાકનો કલર એકદમ સરસ આવે તો ગોળ ઓગળી જાય ત્યારબાદ જ તેમાં લાલ મરચું ઉમેરીશું તો એકથી બે ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરવાનું છે અને કાશ્મીરી લાલ મરચું ઉમેરો તો શાકનો કલર એકદમ સરસ લાલ આવે છે ત્યારબાદ શાકને મિક્સ કરી લઈશું હવે તમે જોઈ શકો છો કે ગોળ પણ એકદમ સરસ રીતે ઓગળી ગયો છે અને શાકનો કલર પણ એકદમ સરસ આવ્યો છે આ સમયે જો તમારે મીઠું ઓછું લાગે તો તમારે બીજું ઉમેરવાનું તો તૈયાર છે આપણું કાચી કેરીનું ખાટું મીઠું શાક તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને તેનો કલર પણ એકદમ સરસ આવ્યો છે જોતામાં જ મોંમાં પાણી આવી જાય તેટલું સરસ બન્યું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું કાચી કેરીના આ શાકની રેસીપી તમે તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી અને જો તમને આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક રેસીપી સાથે થેન્ક યુ